અમદાવાદમાં આવેલા હાટકેશ્વર પુલના મામલે છેલ્લા 8 માસથી વારંવાર રજૂઆત કરવામાં આવી છે. રસ્તો બંધ છે, બ્રિજ બંધ છે. બ્રિજ બનાવ્યાના થોડા જ સમયમાં ખોખલો થઈ જવા પામ્યો, જેને લઈને ભ્રષ્ટાચારની ગંધ આવતા કોંગ્રેસ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં કોઈ જ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવતી ન હોય, જેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આંદોલન ઉપવાસ શરૂ કરતાની સાથે પોલીસ આવીને તેમની અટકાયત કરી. વાત કરીએ મહત્વના સમાચારની કે અમદાવાદમાં આવેલો ઓવરબ્રિજ છે હાટકેશ્વર, કે જે છેલ્લા 8 માસથી બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. તેનું કામ નવીન પુલ બનાવ્યો, તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, ત્યારબાદ તે તૂટી જવા પામ્યો છે અને ક્યાંક ક્યાંક તેમાં ગાબડા પડ્યા હોય, જેમાં ભ્રષ્ટાચારની બૂ આવતી હોય, જેને લઈને કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આજરોજ અમદાવાદના હાટકેશ્વરના શિવાજી મહારાજ ઓવરબ્રિજના ભ્રષ્ટાચારના મામલે, હવે શિવાજી મહારાજનું નામ કેટલું પ્રખ્યાત છે, તેમના નામનો બ્રિજ અને તે પણ ભ્રષ્ટાચાર થી ભરેલો બ્રિજ હોય અને મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય, જેને લઈને કોંગ્રેસના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોર્જ દાયસની આગેવાની હેઠળ બળદેવભાઈ દેસાઈ સહિત અને જગદોશભાઈ રાઠોડ સહિતના કાર્યકરાઓ 72 કલાકનો ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. આ ઉપવાસ આંદોલન શરૂ થાય તે પહેલાં જ પોલીસ આવી અને તેમને ડિટેન કરવામાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. આમ અમદાવાદમાં હાટકેશ્વર પુલ, કે જે હાટકેશ્વરમાં આવેલો શિવાજી મહારાજ ઓવરબ્રિજ ભ્રષ્ટાચારના મામલે રજૂઆત કરવામાં આવતા, ભ્રષ્ટાચારના મામલે ધરણામાં કરવામાં આવતા જાહેરાત કરતાની સાથે જ પોલીસ દ્વારા આંદોલન કરતા આંદોલનકારીઓની અટકાયત કરી ધરપકડ કરી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે. અમે 72 કલાક છે, પરંતુ આ પોલીસ પાછળ પણ આ શાસન કરતા